faded in this dark and smoky room. Yo yo amigos, I'm your riding buddy Jimmy the Rough Rider. Welcome to our channel. હું કે બાય લોગ ની બેન લોગ. આજે સોમવાર છે, વેધર પણ એકદમ મસ્ત છે, એટલે આપણે શિવજીના બધા મંદિર ફરવા જશું. ચાર પાંચ મંદિર છે આપણા સિટીના લેકની આજુબાજુ, તે આપણે કાઉન્ટ કરેલા છે, એટલે પછી થોડી વારમાં નીકળીએ. આપણે જોઈએ, વરસાદ પડે તો પછી વરસાદમાં હું જરાક મજા કરી લઉં. ચાલો ફરી આવીએ. એકાદ વીકથી આપણા જરાક વ્લોગ નથી આવ્યા, પ્લૂટો પર ગયેલો હતો, એટલે પ્લૂટો પર બધું એગ્રેશન, ગુસ્સો એવું બધું મૂકી આવેલો હતો. તે હવે વ્લોગિંગ ચાલુ કરવાના, એટલે હવે જરાક જરૂર પડે પાછી, એટલે લેવા જ ગયેલો હતો. એનીવે હમણાં મસ્ત વરસાદ પડી ગયો, આપણે એન્જોય કર્યું. વિચાર એવો હતો કે આપણે શિવજીના બધા મંદિરને એવું ફરવા ગઈએ, પણ વરસાદ આવ્યો એટલે હવે આપણે પ્લેન ચેન્જ કરી નાખ્યો. આપણો એક પાંડુ છે, તે હમણાં ટેટુ કરાવતો છે, એનો ફોન આવ્યો કે ચાલની ભાઈ આવ ને. આપણે તો એને જોયે હું ટેટુ કરાવતો છે, હું નવા જોની છે, તે જોયે હું ટેટુ પડાવતે. સો એઝ યુ સી, આપણા પાંડુએ એક નવી સ્કીમ કરી દીધી, કીધું બે દિવસ પછી પડાવીએ, જોએ બે દિવસ પછી શું કરે છે. આ છે આપણા ભાઈની ટેટુ શોપ, ખતરનાક કિયારા. મને લાગે કે ખતરનાક ટેટુ પડાવવા છે, રીતના અહીંયા આવી જાઓ. પહેલાં તો આવી રહ્યા ઇલેક્ટ્રિક બાઇક છે, પણ એને જોવું ને તમે તો એમ જ લાગે કે એમ એકાદ નેકેડ સ્પોર્ટ્સ બાઇક છે. એની રેન્જ, લુક્સ બહુ ડિફરન્ટ છે બધા કરતાં. પહેલાં તો એ ગાડી છે ને, તે બે કલરમાં એ લોકોએ અનવીલ કરેલી છે, રેબલ રેડ ને કોસ્મિક બ્લેક. એ બાઇકની ખાસિયત એવી છે કે તમે એને ચાર રીતે ચાર્જ કરી શકો અલગ અલગ. એક તો એમાં પ્લગ આપેલો છે, પ્લગ લગાવ્યો ચાલુ. એના પછી બીજી સિસ્ટમ છે, એમાંથી બેટરી કાઢી લેવાની, ઘરમાં લઈ જવાની અને ચાર્જ કરવાનું. પછી એના સ્વેમ્પ સ્ટેશન બનાવતા છે કે જ્યાં તમારી બેટરી લઈ જાઓ ને તમને બીજી બદલી આપે, ને એ લોકોની એક એપ્લિકેશન છે તેના પરથી લાવી શકીએ. આ બાઇક એકદમ ફ્યુચરિસ્ટિક છે, કારણ કે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને GPS, એટલે એમ હું કહીને પેલા 2030માં પેલી ટ્રોય ચલાવતા હોય કે નહીં તે ટાઈપનું, બધી ફૂલ ફેસિલિટી સાથે. પછી એની રેન્જ કંઈ 150 કિલોમીટરની છે, ફૂલ ચાર્જમાં 150 કિલોમીટર ચાલી શકે, ને ટોપ સ્પીડ છે 85, એટલે સિટીમાં એમ ફરવા માટે ચાલે. બાઇકમાં આગળ ને પાછળ બંને જગ્યાએ ડિસ્ક બ્રેક છે, ABS નથી, પણ કોને ફેર પડે, ABS વગર ચાલે જ નહીં. એ બાઇકની પ્રાઇસ હજી અનવીલ નથી કરી એ લોકોએ, 1 લાખથી જો ઓછી હશે તો ગાડી વેચાય તેવું લાગે છે. એમ તો હમણાં છેલ્લા 6-7 મહિનામાં ઘણી બધી ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ, ઈથર 450, એમ ફ્લક્સ, પછી આર્ક, ઓકિનાવા, ETC. પણ આ બાઇક એક પરફેક્ટ તમે ઇલેક્ટ્રિક બાઇક કહી શકો ને, બાઇક સ્પેશિયલી બાઇક, નોટ મોપેડ, તેવી બાઇક છે એરિયા. જોઈએ બાઇક કેવી આવે, શું લોન્ચ થાય, શું કરે પછી એ લોકો. ને 26 જૂનથી એનું
બુકિંગ ચાલુ થવાનું છે એમેઝોન પરથી, કંઈ 1000 રૂપિયા જેવા તમારે ભરવાના અને બાઇક બુક કરાવી શકો. પછી કેટલા ટાઈમમાં આવે તો નહીં ખબર, પણ એ લોકોનો જે પ્લાન છે મ્યાનમારમાં તેમાં કંઈ 1 વર્ષમાં 1,20,000 બાઇક બનાવી શકાય એવું આપણને માહિતી મળેલી છે. જોઈએ આવે પછી જોઉં કેવી બાઇક છે તે. તો જો આપણો વિડીયો ને આપણી મહેનત તમને ગઈ નહીં હોય તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટીકેંગે તો મિલેંગે.